ઉપયોગ કરીએ
કરીએ છીએ આ બધી વસ્તુ કેવી છે કે જે આપણને ક્યાંથી મળે વનસ્પતિઓ માંથી મળે છે ઘઉં બાજરી ચોખા આ બધી વસ્તુ ક્યાંથી મળે છે તો વનસ્પતિ માંથી મળે છે તો વનસ્પતિ શું છે આપણો ખોરાકનો પહેલો મુખ્ય સ્ત્રોત છે ત્યાર પછી પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનની એવી ક્યાં આ પ્રાથમિક જરૂરિયાત કે જેના ઉપર આપણે ચાલતું નથી એ છે દૂધ બરાબર તો દૂધ આપણને ક્યાંથી મળે છે તો કે પ્રાણીઓ પાસેથી ગાય પાસેથી ગાયનું દૂધ બકરીનું દૂધ ભેંસનું દૂધ જે આપણે વાપરતા હોઈએ તે તો એ સિવાય ઈંડા છે માંસ છે બરાબર તો આ બધું વસ્તુઓનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે તો આ બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે તો કે બધી વસ્તુ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે તો આ રીતે આપણે જોઈએ તો વનસ્પતિ પછીનો બીજો આપણો ખોરાકનો મુખ્ય સ્ત્રોત કોને કહીશું પ્રાણીઓને તો આ છે આપણા ખોરાકના મુખ્ય બે સ્ત્રોત નંબર એક વનસ્પતિ અને નંબર બે છે પ્રાણીઓ હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાદ્ય સામગ્રી એટલે શું બરાબર હવે વિદ્યાર્થી મિત્ર ખાદ્ય સામગ્રી બરાબર ખાદ્ય એટલે આપણને ખબર છે કે ખાવા લાયક વસ્તુ હોય તે સામગ્રી એટલે વસ્તુ હવે તમે જાણો છો કે કોઈ પણ આપણે ઘરમાં કોઈ વાનગી બનાવી છે કોઈ પણ એક ખોરાક બનાવો છે તો એ ખોરાક કોઈ એક વસ્તુથી કે કોઈ એક સામગ્રીથી બનતો નથી એમાં આપણે બીજી ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ કરીને એક ખોરાક તૈયાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાદ્ય સામગ્રી એટલે શું તો કે જે તે ખોરાક બનાવવા માટે જે કોઈ પણ વસ્તુઓનો જે કોઈ પણ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે દરેકને આપણે શું કહીશું ખાદ્ય સામગ્રી એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો રોટલીનું એક્ઝામ્પલ લઈએ તો રોટલી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય તો કે સૌ પહેલા તો લોટ બરાબર ત્યાર પછી તેલ અને ત્યાર પછી આવે છે પાણી તો રોટલી બનાવવા માટે આ ત્રણ વસ્તુઓની જરૂર પડે જ છે બરાબર માત્ર લોટથી રોટલી બની જતી નથી તો આ ત્રણેય વસ્તુને આપણે રોટલી બનાવવા માટે શું કહીશું ખાદ્ય સામગ્રી કહીશું તો ખાદ્ય સામગ્રી એટલે જે કોઈ પણ વાનગી બનાવવા માટે જે કોઈ પણ ખોરાક બનાવવા માટે બીજી જે વસ્તુઓની જરૂર પડે છે એને શું કહેવામાં આવે છે ખાદ્ય સામગ્રી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીઓ શું ખાય છે હવે આપણને એમ પ્રશ્ન થાય કે આપણે મનુષ્ય ખોરાક ખાઈએ છીએ એવું નથી બરાબર આપણે શરૂઆતમાં જ મેં કીધું એમ કે ખોરાક વગર કોઈ પણ સજીવને જાણતું નથી જે સજીવ છે એને ખોરાકની જરૂર પડે છે જે નિર્જીવ છે એને કઈ જરૂર પડતી નથી તો તમે જાણો છો કે દરેક પ્રાણીઓ કેવા છે તો સજીવ કહેવાય છે બરાબર તો આ જે પ્રાણીઓ છે એ ખોરાકમાં શું ખાય છે બરાબર તો જેવું આપણા મનુષ્યનું છે તેમજ એ પ્રાણીઓ છે કે એમને પણ એમની રોજબરોજની ક્રિયાઓ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ એમને પણ શેમાંથી મળે છે ખોરાકમાંથી તો આ પ્રાણીઓ છે તે જગ્યાએ જંગલમાં વનમાં જ્યાં વસવાટ કરતા હોય છે ત્યાંથી લોકોને જે કાંઈ પણ ખાવા માટે મળે છે એ લોકો ખાઈને બરાબર એ વસ્તુઓ ખાઈને તે પોષણ મેળવે છે અને એમના શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરે છે પછી જે તે પ્રાણીઓ કોઈ પ્રાણી શાકાહારી હોય તો જંગલમાં જંગલી કોઈ પણ આ વનસ્પતિ હોય કોઈ દાળ દાળ ખા કે પાંદડા આ બધું ખાઈને ખોરાક મેળવે છે કોઈ માંસાહારી પ્રાણી હોય તો બીજા નાના પ્રાણીઓને ખાઈને એનો શિકાર કરીને બરાબર પોષણ મેળવે છે અને વૃદ્ધિ વિકાસ કરે છે તો જેવું આપણે મનુષ્યનું છે એમ જ પ્રાણીઓનું છે જે જગ્યાએ રહેતા હોય છે ત્યાં જે ખોરાક ઉપલબ્ધ હોય છે જે ખોરાક મળે છે તે ખોરાક ખાઈને પોષણ મેળવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે ભારતના જુદા જુદા રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા હવે તમે જાણો છો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં આપણે જે પ્રકારનો ખોરાક ખાઈએ છીએ આપણે ગુજરાતમાં નહીં કોઈ બીજી કોઈ જગ્યાએ જાય કોઈ બીજા કોઈ રાજ્યમાં જાય તો ત્યાં એ પ્રકારનો ખોરાક લોકો ખાતા હોય એવું જરૂરી હોતું નથી એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતમાં અહીંયા આપણે મુખ્યત્વે ખોરાક કેવો હોય તો કે અહીંયા આપણે મુખ્યત્વે ખોરાક કાઠિયાવાડી ખોરાક એક્ઝામ્પલ તરીકે દાળ ભાત શાક રોટલી ઓળો રોટલા આવું બધું જે અહીંથી આપણે કોઈ તમિલનાડુ કે કેરળમાં જઈએ તો અહીંયા મુખ્યત્વે લોકો ચોખામાંથી બનેલી વાનગીઓ ઢોસા ઇડલી સાંભાર આ બધી વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો ખોરાકમાં પણ આપણને ત્યાં વિવિધતા જોવા મળે છે કોઈ એક જ પ્રકારનો ખોરાક દરેક જગ્યાએ જોવા મળતો નથી આપણે રાજ્યની વાત કરીએ આપણે કોઈ ઘરની પણ વાત કરીએ કે આપણે આપણા ઘરે જે ખાતા હોય અને બીજાના ઘરે આપણે ગયા હોય તો ત્યાં પણ એ લોકો આપણા ઘરે ખાતા હોય એવું ત્યાં ખાતા એવું જરૂરી બનતું નથી તો આ રીતે ખોરાકમાં દરેક સ્થાન પ્રમાણે જગ્યા પ્રમાણે વિવિધતા જોવા મળતી હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાનગીઓ અને તેમાં વપરાતી ખાદ્ય સામગ્રી આપણે હમણાં જોયું રોટલીના એક્ઝામ્પલ દ્વારા હવે આપણે સમજી ગયા છીએ ખાદ્ય સામગ્રી એટલે શું તો હવે આપણે જોવા જોઈએ છીએ તે વાનગી બનાવવા માટે
केटली खाद्य सामग्री जरूर पड़े। कोई एक वनगी मात्र कोई एक खाद्य सामग्री बनती होती नहीं, घनी बड़ी वनगी एवं हो जेमा घनी बड़ी खाद्य सामग्री जरूर पड़े। तो आप जो पेली वनगी है रोटली, आप जो रोटली बनावा शी जरूर पड़े तो लोट तेल पानी। विद्यार्थी मित्रों हमें आप रोटली बनावा खाद्य सामग्री जरूर पड़े ए खाद्य सामग्री तब जोशो तो आपने खबर पड़े कि कई सामग्री एवं है कि जे आपने वनस्पतिओ द्वारा मिले और कई सामग्री एवं है कि जे आपने प्राणियों द्वारा मिले। तो अँ जो लोट, तो लोट ने अपने कई खाद्य सामग्री कही तो वनस्पति ज खाद्य सामग्री कही, वनस्पति ज पेदास के जे आपने वनस्पति पास थी मे। पछी तेल, तो तेल पण तमे जाणो छो सोयाबीन नुं तेल, कपासियानुं तेल बराबर, मगफळी नुं तेल, तो आ बधा जे तेल छे बराबर ए पण आपणने वनस्पति माथी ज मळे छे। त्यार पछी पाणी के जे आपणो कुदરતી स्रोत छे, जे आपणने कुदરત द्वारा मळे छे। त्यार पछी दाळ, तो के दाळ बनावा माटे शुं शुं जरूर पड़े छे, तो के दाळ बनावा माटे કઠોળ, તેલ, મસાલા અને પાણી। તો જે કઠોળ છે, કઠોળ એને આપણે કેવી પેદાશ કહીશું, કે વનસ્પતિ જ પેદાશ કહીશું। ખેતરમાં કઠોળ વાવવામાં આવે છે, મગ, ચણા, વાલ, વટાણા બધું, ત્યારે આપણને કઠોળ પ્રાપ્ત થાય છે, મળે છે। પછી તેલ, તેલ પણ આપણે જોઈ ગયા કે વનસ્પતિ જ પેદાશ છે। પછી મસાલા, આપણા ઘરમાં જે મરચું, ધાણા, જીરું, હળદર આ બધું ઉપયોગ કરવામાં આવે છે મસાલામાં, એ બધું પણ ખેતરમાં જયારે જે તે પાકવામાં આવે છે ત્યારે આપણને મળે છે। અને છેલ્લે પાણી। ત્યાર પછી છે ચિકન કરી, તો ચિકન કરી બનાવવા માટે તમે સૌ પ્રથમ તો મેઇન ખાદ્ય સામગ્રી શું જોશો, તો કે માંસ, તેલ, મસાલા અને ઘી। હવે તમે જોશો કે માંસ અને ઘી આ બે વસ્તુ કેવી છે, તો કે આ બે વસ્તુ એવી ખાદ્ય સામગ્રી છે કે જે આપણને પ્રાણીઓ પાસેથી મળે છે। ઘી પણ તમે જાણો છો કે દૂધ બરાબર, ઘી દૂધ માંથી બનાવવામાં આવે છે। દૂધ આપણને ક્યાંથી મળે છે, તો કે ગાય, ભેંસ કે એમની પાસેથી આપણને દૂધ મળે છે। પછી માંસ, તો માંસ પણ તમે જાણો છો કે માંસ કેવી વસ્તુ છે, એ પ્રાણી જ પેદાશ છે। ત્યાર પછી તેલ આપણે જોઈ ગયા ને, એ મસાલા પણ જોઈ ગયા કે તેલ અને મસાલા કેવી પેદાશ છે, તો કે વનસ્પતિ જ પેદાશ છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક ઉપરથી સાબિત એ થાય છે, આપણે ખોરાકમાં જે તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બરાબર, એ વસ્તુ આપણને ક્યાંથી મળે છે, તો કે એ વસ્તુ આપણને મળે છે વનસ્પતિઓ અને પ્રાણીઓ પાસેથી। તો આ રીતે અહીંયા એવું સાબિત થાય છે કે આપણા ખોરાકના મુખ્ય ઘટકો ક્યાં છે, તો એ ખોરાકના મુખ્ય બે ઘટકો છે, અને ખોરાકના મુખ્ય સ્ત્રોત કે જ્યાંથી આપણને આપણે જે ટાઈપ પર ખોરાક ખાઈએ છીએ એ બધી વસ્તુ આપણને મળી રહે છે, તો એ છે નંબર એક વનસ્પતિઓ અને નંબર બે છે એ પ્રાણીઓ। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે ખોરાકને આધારે વનસ્પતિઓના કે પ્રાણીઓ કે કોઈ પણ સજીવો છે, સજીવોના પ્રકારો પાડી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે દરેક સજીવ એક જ પ્રકારનો ખોરાક ખાતા હોતા નથી, જો દરેક સજીવ એક જ પ્રકારનો ખોરાક ખાય તો નજીકના ભવિષ્યમાં એવું બને કે દરેક સજીવને પૂરતો ખોરાક મળી રહે નહીં। આ માટે કુદરતની એવી રચના છે કે દરેક સજીવ જે છે અલગ અલગ પ્રકારનો ખોરાક લે છે, જેથી દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે। તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે ખોરાકના આધારે અહીંયા સજીવોના પ્રકાર જે પાડવામાં આવેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધી બાબતો ચેપ્ટરની બેઝિક માહિતી છે, એ પ્રાથમિક માહિતી છે, કે આ બધું આપણને ખ્યાલ હશે તો આગળ આપણને સરળતા રહેશે। થેન્ક યુ।